તેમાંથી બે સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી રંગનો છે બે સરખા ભાગ છે તેમાંથી એક રંગ કયો છે વાદળી રંગનો છે હવે આ ચાર કરેલા છે ચાર પૈકી બે રંગ વાદળી રંગના છે બે રંગ કયા છે વાદળી રંગના હવે અહીં વર્તુળને કેટલા ભાગમાં વેચેલું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ભાગમાં વેચેલ છે ને છ સરખા ભાગમાંથી એક બે ને ત્રણ વાદળી રંગના છે આ વર્તુળના છ ભાગ કર્યા છે ને છ ભાગ સરખા કરેલ પૈકી ત્રણ ભાગો વાદળી રંગના છે હવે અહીંયા છે આઠ તો આ અહીંયા કરેલા છે આઠ ભાગો અને આઠ ભાગ પૈકી ચાર ભાગો કેટલા રંગના છે વાદળી રંગના છે કેટલા રંગના છે વાદળી રંગના છે તો અહીંયા શું છે બે ભાગમાં અહીંયા આવશે ચાર અહીંયા આવશે ત્રણ ને અહીંયા આવશે ચાર બરાબર વિદ્યાર્થીની મિત્રો સમજ પડીને ઓકે ચાલો માટે બે સરખા ભાગ વેચ્યો દરેક હલવાનો એકમાંથી બે ભાગ કર્યો શું કર્યો એકમાંથી બે ભાગ આ ટુકડો ખૂબ જ મોટો છે અમે તેને ખાઈ શકશું નહીં તેને કહ્યું તેને તેથી તેને આ ટુકડાને ફરીથી બે સરખા ભાગમાં વેચા એટલે આ એક ભાગ કરી દીધો હવે એને એક ભાગને પણ બે ભાગમાં વેચ્યા બરાબર હવે અમુને કેટલા ટુકડા મળ્યા અમુને બે ટુકડા મળ્યા કારણ કે એને એક ભાગ આપી દીધેલો એને એક ભાગ આપી દીધેલો એ ભાગમાં પણ તે લોકોને મોટો લાગતો હતો તો એ લોકોએ શું કર્યું એના પણ ભાગ પાડી દીધા એટલે આ અમુ પાસે બે અને પેલી પાસે પણ બે હલવાના કેટલામો ભાગ છે તો હલવાનો એક ભાગમાંથી ચાર ભાગ કયો પપ્પા હજુ હજી દો તો ત્રેવી રીતના જ ત્રણ ના છ ચાર ના આઠ એવી રીતના થશે તો વિદ્યાર્થીની મિત્રો આ એટલી જરૂરી નથી આપણે ભાગ અને પૂર્ણ તરફમાં આગળ વધશું ચાલો હવે અહીંયા આવશે પાના નંબર બરાબર તો પૈસાના કેટલા સિક્કા લેતા એક રૂપિયો થશે ચાલો કેવો પૈસાના કેટલા રૂપ પૈસાના કેટલા સિક્કા લેતા એક રૂપિયો થશે તો જુઓ પચાસ પૈસાના પચાસ પૈસાના બે સિક્કા લેતા પચાસ પૈસાના બે સિક્કા લેતા એક રૂપિયો બને બરાબર પચાસ પૈસા વધતા પચાસ પૈસા અહીંયા રૂપિયા આવે પૈસા એટલે રૂપિયામાં કન્વર્ટ થાય ઝીરો ઝીરો ને પાંચ ને પાંચ દસ એટલે એક રૂપિયો બને પચાસ પૈસા એક રૂપિયાનો અડધો ભાગ તો પચાસ પૈસા હા પચાસ પૈસા હા ખાસ સાચું છે કે ખોટું છે તો હા પચાસ પૈસા એક રૂપિયાનો અડધો ભાગ છે એક રૂપિયો એ દસ રૂપિયાનો કેટલામાં ભાગ છે તો એક રૂપિયો એ દસ રૂપિયાનો જ ભાગ થાય આવી રીતના થાય બરાબર આવી રીતના જ થાય એક રૂપિયો એ એક દસ રૂપિયાનો કેટલામાં ભાગ થાય આવી રીતના થાય બરાબર ના કેટલા સિક્કા લઈએ બે રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય બે રૂપિયાના પાંચ સિક્કા બે રૂપિયાનો એક બે રૂપિયાનો બે બે રૂપિયાનો ત્રણ બે રૂપિયાનો ચાર બે રૂપિયાનો પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ સિક્કા લઈ તો એટલે કેટલા પાંચ સિક્કા લઈએ ને આપણે તો દસ સિક્કા થાય હવે પાંચના સિક્કા લઈએ તો દસ રૂપિયા થાય તો આ એક પાંચનો સિક્કો ને આ એક પાંચનો સિક્કો તો પાંચના બે સિક્કા લઈએ પાંચના બે સિક્કા લઈએ ત્યારે દસ રૂપિયા થાય ચલો હવે જોઈએ વૃદ્ધ સ્ત્રીનું વસિયાત નામ એક વૃદ્ધ સ્ત્રી હતી તે તેની ત્રણ પુત્રીઓની સાથે રહેતી હતી તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે ઓગણીસ ઊંટ હતા એક દિવસ તે માંદી પડી પુત્રીઓને ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તેના પૂરો પ્રયત્ન કર્યો પણ વૃદ્ધ સ્ત્રી બચવાની શક્ય નહીં તેના મૃત્યુ પછી તેની પુત્રીઓને એક લેખિત વસુતનામું વાંચ્યું મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો પહેલાંનો બીજો ભાગ મળશે બીજી પુત્રીને મારા ઊંટનો ચોથો ભાગ મળશે ત્રીજી મોટી પુત્રી પૂછ્યું ઓગણીસ ના અડધા સાડા ન થાય પણ આપણે ઊંટને કાપી ન શકીએ બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે પણ હવે આપણે શું કરશું ત્રીજી પુત્રીએ પૂછ્યું એટલામાં તેમને કાકીને આવતા જોયા પુત્રીએ તેમને પ્રશ્ન જણાવ્યો મને વસતનામું બતાવો મારી પાસે એક યુક્તિ છે તમે મારું ઊંટ લઈ લો હવે તમારી પાસે વીટ વીસ ઊંટ છે હવે તમારી માતા જે રીતે વસતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વહેંચી શકો કાકીએ કહ્યું તારે અડધા ઊંટ જોઈએ છે ને ખરું ને દસ ઊંટ લઈ લે તેણે મોટી પુત્રીને કહ્યું તું મા તારો ભાગ લઈ લે કાકી બીજી પુત્રીને કહ્યું તેણે ચોથો ભાગ ના જગ્યા ઊંટ મળ્યા તો કેટલા ઊંટ મળ્યા હશે એને ચાલો કેવો બરાબર હવે ચોથા ભાગનો ઊંટ મળ્યો બરાબર તો વીસ ટોટલ ઊંટ કેટલા છે આપણી પાસે વીસ તેને ભાગ મળ્યો ચોથો ભાગ કેટલામો ભાગ મળ્યો ચોથો ભાગ તો ચારે પંચા વીસ થાય શું થાય ચારે પચામ વીસ તો તેને કેટલામાં ભાગ મળ્યો પહેલાનો પાંચમો ભાગ બરાબર તો પહેલાનો પાંચમો ભાગ ઊટ લઈ શકે કાકીએ ત્રીજી પુત્રીને પૂછ્યું ખાલી તેને ખાલી જગ્યા ઊટ મળ્યા બરાબર ત્રીજી પુત્રીનો ભાગ કેટલો છે પહેલાનો પાંચમો ટોટલ વીસ ભાગ છે તો અહીંયા આવશે પાંચ તો પાંચ ચોક વીસ તો અહીંયા આવશે ચાર ઊટ કેટલા આવશે ચાર ઊટ હવે ખૂબ જ ખુશ થઈ ગઈ તેમના ઊંટની ગણતરી કરીને તો અહિયાં શું આવશે અહિયાં શું અહિયાં 5 નહિ અહિયાં 4 એટલે બરાબર 19 19 ઊંટ હતા જો વિદ્યાર્થી મિત્રો કુલ ઊંટ કેટલા હતા 19 ઊંટ હતા બરાબર હવે કાકી એમ કીધું કે તું મારો એક ઊંટ લઈ લે કેટલો ઊંટ લઈ લે એક ઊંટ લઈ લે બરાબર હવે એક કૂટ લઈ લીધો તો ટોટલ કેટલા થયા વીસ ઓગણીસ માં એક કૂટ આપ્યો તો ટોટલ કેટલા થયા વીસ ઊંટો થયા હવે આ વીસ ઈટોમાંથી ઊંટોમાંથી ભાગ કરવાનો છે બરાબર ત્રણ ભાગ કેટલા ભાગ ત્રણ ભાગ તો પહેલીને અડધો ભાગ બીજીને ચોથો ભાગ અને ત્રીજીને પાંચમો ભાગ તો ટોટલ આપણી પાસે ઊંટ કેટલા હતા વીસ પહેલીને કેટલા હતા બીજો ભાગ તો બે દાન વીસ તો એને કેટલા મળ્યા દસ ઉત્તમ હવે આને કેટલો મળ્યો છે ચોથો ભાગ તો વીસ ગુણ્યા એક ના છેદમાં ચાર તો ચારે પચામ ચારે પચામ વીસ તો અહીંયા આવશે પાંચ ને ત્રીજીને પાંચમો ભાગ હતો તો અહીંયા વીસ બરાબર તો પાંચોક વીસ એટલે ચાર તો આને દસ મળ્યા આને પાંચ મળ્યા અને આને ચાર મળ્યા તો બધાનો સરવાળો દસ વત્તા ચાર વત્તા પાંચ ટોટલ ઓગણીસ ઊંટો વેચાઈ એક વખત સમજાવી દઉં તમને એમની મમ્મીએ શું ઓગણીસ ઈટો છે છોકરીઓના ભાગ અહીંયા આપેલા છે આનો અડધો ભાગ આનો ચોથો ભાગ અને પાંચમો ભાગ બરાબર તો ઓગણીસ ઈટોમાં પેલી કાકીએ શું કીધું તો તું મારો એક ઊંટ લઈ લે ટોટલ કેટલા વીસ ઊંટ થશે વીસ ઊંટ થશે ને

અને ત્રીજી છોકરીને વીસ ગુણ્યા એકના છેદમાં પાંચ સોરી એકના છેદમાં પાંચ તો ચાર વીસ પાંચ પાંચ કરતો ચાર હવે આ બધાનો સરવાળો કરો દસ દસ ને પાંચ પંદર પંદર ને ચાર ઓગણીસ તો ઓગણીસ ઊટો એમને મળ્યા બરાબર ચાલો હવે જોઈએ ચાલો હવે આપણે કરીએ ઊંઘવું દિવસનો ત્રીજો ભાગ અલગ અલગ રંગનો ઉપયોગ કરી દર્શાવો દિવસનો આઠમો ભાગ ઊંઘવું એ દિવસનો કયો ભાગ છે ત્રીજો ભાગ બરાબર રમવું એ દિવસનો આઠમો ભાગ છે ભણવું દિવસનો ચોથો ભાગ છે બરાબર તો આપણા માટે અરુણ કેટલા કલાક લેશે બરાબર તો દિવસમાં ટોટલ કેટલા કલાક આવે આપણી પાસે

આપણે દિવસનો કીધો છે દિવસમાં કેટલા કલાક આવે છે ચોવીસ કલાક આવે છે ઊંઘવાનો ભાગ કેટલો આપ્યો છે ત્રીજો ભાગ આપ્યો છે તો ત્રણ અથામ ચોવીસ તો આવી ગયો ને આઠમો ભાગ આપણી પાસે હવે ભણવા માટેનો સમય આપ્યો છે આપણે દિવસનો ચોથો ભાગ ભણવા માટેનો શું સમય આપ્યો છે ચોથો ભાગ તો ચોવીસ એકના છેદમાં તો ચોક ચોવીસ અને રમવા માટે તો રમવાનો આઠમો ભાગ આપેલો છે કેટલામાં ભાગ આપેલો છે આઠમો ભાગ તો ચોવીસ ગુણ્યા એકના છેદમાં આઠ તો અહીંયા આઠ તાળી ચોવીસ તો અહીંયા પણ આવશે ત્રણ કલાક બરાબર તો આઠ છ અને ત્રણ બીજી પ્રવૃત્તિ માટે દિવસના કેટલા કલાકનો ઉપયોગ થશે તો તો જો હવે જોઈએ સામાયિક પત્ર વિદ્યાર્થીની મિત્રો આજે આપણે ફક્ત બે પાના કર્યા છે પણ આ બે પાના તમને તમારી નોટબુકમાં કરવાના રહેશે કારણ કે આ દાખલા અઘરા છે તમને વ્યવસ્થિત રીતે સમજાવવા પડશે તો આપણે બાર મિનિટનો તો વિડીયો થઈ ચૂક્યો છે તો તમે બોર થશો તેથી આપણે અહીંયા વિડીયોનો ભાગ ચાર પૂર્ણ કરીએ છીએ અને આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે પાછળના પાના જોઈશું તો આ જો તમે એકવાર ઘરે પણ પ્રેક્ટિસ